श्री कृष्ण अंकल। जय श्री कृष्ण। हूँ काव्या अने अमारी नानी बेन रीना। अमारो एक नो एक दीकरो रोहन छे। हाँ, अमे ऑनलाइन एप मा फोटो जोयो छे। हवे आ ऑनलाइन एप आवी गई छे ने, ते घणो सारो थई गयो छे। बस एक क्लिक करो એટલે તમને જોઈએ એવા છોકરા છોકરી મળી જાય। હા, સમય સાથે બધું જ બદલાયા કરે છે। રોહન બેટા, પાણી લાવ। ના અંકલ, આની કોઈ જરૂર નથી। અમને ખબર જ છે કે તમારા ઘરમાં કોઈ લેડીઝ નથી, એટલે પ્લીઝ ખોટા હેરાન ના થાઓ। ને જો તમને પ્રોબ્લેમ ના હોય તો છોકરી અને છોકરો એકબીજા સાથે વાત કરી લે તો વાત આગળ વધારવાની ખબર પડે। કેમ નહીં રોહન બેટા, રીનાને આપણું ઘર બતાવો। જી પપ્પા, ચાલો। તમે તો રીના કરતા મોટા છો, તો તમારા લગ્ન થઈ ગયા છે કે? ના, પહેલા હું મોટી બહેન હોવાની જવાબદારી નિભાવી લઉં, પછી પોતાના માટે વિચારીશ। ને હવે રીના માટે મા બાપ કે વડીલ જે પણ ગણો, એ હું જ તો છું। સાચી વાત છે। તો કેવું લાગ્યું ઘર? સારું છે। અને રોહન, લાગે છે કે રીનાની તો હા છે, હવે જરા રોહનની ઈચ્છા પણ પૂછી લો। રોહન, તને રીના ગમે છે? હા પપ્પા। ચાલો સરસ, હવે ફટાફટ મુરત જોડાવી લો અને બંનેની સગાઈ કરી નાખીએ। પણ 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 શું? કોઈ તકલીફ છે? મારી બેન રીનાની એક ઈચ્છા છે કે લગ્ન પહેલા એ આ ઘરમાં રહેવા માંગે છે। આ તમે કેવી વાત કરો છો? જો તમે ખોટું નહીં લગાડતા, હવે સમય બદલાઈ ગયો છે। આમ 5-10 મિનિટની મુલાકાતમાં જિંદગીભરનો ફેસલો ના લેવાય, એટલે મારા મુતાબિક એકબીજાને જાણવા સમજવા માટે મારા હિસાબથી આ બરાબર છે। ઠીક છે, રીના જ્યારે ઈચ્છે ને ત્યારે અહીંયા આવી શકે છે। રીના એકલી નહીં આવે, હું પણ એની સાથે આવીશ। ગુડ મોર્નિંગ અંકલ। ગુડ મોર્નિંગ બેટા। હાલો, તમારી ચા। બેસ બેટા। આ તું શું કામ હેરાન થાય છે? અમને બાપ દીકરાને બંને જાતે કામ કરવાની આદત છે। એ જે કઈ પણ હોય તે, પણ જ્યાં સુધી હું આ ઘરમાં છું ને ત્યાં સુધી હું જ બધા કામ કરીશ। એટલે તો જતી રહીશ તો પછી અમારું શું થશે? એટલે અંકલ, તમે મને આ ઘરમાંથી કાઢી મૂકવા માંગો છો? ના ના, મારો એવો મતલબ નથી। આ તો બધું તમારા ઉપર છે। તારી ઈચ્છા હોય ને તો કાલે તમારા બંનેના લગ્ન કરાવી દો। અંકલ, તમારી ઈચ્છા એ જ મારી ઈચ્છા। તમે એકવાર મારી દીદી સાથે વાત કરી લેજો। ધન્ય છે તમારા સંસ્કાર બેટા। તમે મારી વહુ બનો કે ન બનો, હું તમને દિલથી આશીર્વાદ આપું છું કે તમે જ્યાં પણ રહો ને ત્યાં ખુશ રહો, સુખી રહો, ખૂબ સુખી થાઓ। સારું અંકલ, હવે હું બીજા કામ બતાવી લઉં ઘરના। સારું બેટા। Thank you.
ઘર ફેંદી વાળ્યો. ઘરમાં ક્યાંય પૈસા કે દાગીના ના મળ્યા. ખબર નહીં આ ડોસા દીકરાએ ક્યાં છુપાવીને રાખ્યા છે. હા એ જ ને, આખા ઘરમાં ક્યાંય કઈ છે જ નહીં. મને તો લાગે છે કે આ લોકો બધી વસ્તુ લોકરમાં રાખે છે. એ બેન, આવું ના બોલીશ, નહીતર છે ને આપણી બધી મહેનત માથે પડશે. એક તો માંડ માંડ એટલા સારા બકરા મળ્યા છે ને ભલું કર્યા એ બનાવવા વાળાનું. આપણા જીવાને છે ને નવા નવા બકરા શોધવામાં મદદ કરે છે. એ બધું જે હોય તે હવે આપણે શું કરશું? ખાલી હાથ તો નહીં જવું પડે ને? નહીં, એવું તો ક્યારેય નહીં. આજ સુધી આપણે ખાલી હાથ પાછા ગયા છે જે હવે જવાના. જ્યાં સુધી આપણને માલ નહીં મળે ને ત્યાં સુધી આપણે અહીં જ રહીશું. હા ચલો, હવે આપણે બીજા રૂમમાં જોઈ લઈએ, કદાચ ત્યાં કંઈક મળી જાય. હા ચાલ, એ લોકો પાછા આવે ને એની પહેલાં જોઈ લઈએ. અરે તમે તમે ઓફિસેથી ક્યારે આવ્યા? હમણાં જ આવ્યો. પાણી લાવું? ના. તો પછી ચા બનાવી લો. ના. કંઈ જ નહીં, પણ કંઈક તો લો, મને ક્યારેક તો તમારી સેવા કરવાનો મોકો આપો. કે જેટલું કર્યું છે ને એટલું મારા માટે બહુ છે. અને એટલે જ ક્યું કહેવા માટે હું આ ગિફ્ટ લાવ્યો છું. ગિફ્ટ મારા માટે? હા, પણ હું આ ગિફ્ટ શા માટે લઉં? જો ના નહીં પાડતી, બહુ પ્રેમથી લાવ્યો છું, લઈ લે. અચ્છા એમ, શું છે આ ગિફ્ટમાં? ડાયમંડ રિંગ. ના, આટલી મોંઘી ગિફ્ટ હું ના લઈ શકું. શું કામ ના લઈ શકે? પ્લીઝ લઈ લે ને મારા માટે. થેન્ક્સ, બહુ સુંદર ગિફ્ટ લાગે છે. પણ તારા જેટલી નહીં. તને ગમશે તો ખરા ને? હા. અને ગિફ્ટ આપવા વાળો? થોડી રાહ જુઓ, જવાબ મળી જશે. પણ મને તમારો જવાબ તમારી આંખોમાં દેખાય છે. મારી આંખોમાં તારું પ્રતિબિંબ છે. સાચું કહું તો મારા દિલમાં જે છે એ જ મારી આંખોમાં છે. બંને જગ્યાએ તું જ છે, મારી તો હાથ છે. બસ તારા જવાબની રાહ જોઈશ. કઈ રીતે કહું કે હું પણ તમને કેટલો પ્રેમ કરું છું? શું કરું, હું મજબૂર છું. આવી ગયો દીકરા? હા પપ્પા, થોડી વાર પહેલા જ આવ્યો. બેટા મારે તને એક વાત પૂછવી છે. હા પૂછો ને, શું વાત છે? બેટા રીના તને કેમ લાગે છે? તને પસંદ તો છે ને? હા પપ્પા, રીના મને પસંદ છે. મારી તો પહેલા પણ હા હતી ને આજે પણ હા જ છે. સરસ. જો કે આપણે એના ઉત્તરની રાહ જોઈ રહ્યા છીએ, પણ તું કહેતો હોય ને એમને બોલાવીને હું પૂછી લઉં. ના પપ્પા, એમને થોડો સમય આપો. હું ઈચ્છું છું કે એ લોકો સામેથી જવાબ આપે. સારો, મને તો એવું લાગે છે કે એ લોકો પણ હાથ પાડશે. મને પણ એવું જ લાગે છે. જાઓ છો બેટા? હા, એક્ચ્યુઅલી અમારે શોપિંગ કરવી હતી ને એટલે. આલો બેટા. આ શેના માટે?
શોપિંગ કરવા જાવ છો તો લેતા જાવ ને, કામ લાગશે તમને. અને હા, ઘટે તો પછી કેજો મને. ના ના અંકલ, અમે કઈ રીતે લઈ શકીએ? કેમ, તમે મને અંકલ કીધો ને, એટલે તમે બંને મારી દીકરી સમાન છો. અને શું, દીકરીઓ પોતાના બાપ પાસે રૂપિયા ન લઈ શકે? લઈ લો આપી. થેન્ક યુ. સારું બેટા, સાચવીને દેજો. દીદી, આ લોકો કેટલા સારા છે. નહીં એ સારા વાળી, તને ખબર છે ને આપણે અહીંયા શું કામ આવ્યા છીએ? તો ચૂપચાપ આપણું કામ કર, ચાલ હવે. છોડીને જવાની મારી જરા પણ ઈચ્છા નથી. હું શું કરું? મારી પાસે બીજો કોઈ રસ્તો પણ તો નથી. ચાલ હવે. તમે લોકો ક્યાંય બહાર જાઓ છો? ના, એટલે હા, અમે હવે જઈએ છીએ. પણ અમે તો લેટ આવવાના હતા ને? હા, પણ પપ્પાની તબિયત નહોતી સારી એટલે અમે પાછા આવી ગયા. પણ તમે લોકો આમ અચાનક જ જાઓ છો? તમને અમારી કોઈ વાતનો ખોટું તો નથી લાગ્યું ને? અરે નાના અંકલ, એવી કોઈ વાત નથી. પણ પહેલા તમે બેસો ને, તમારી તબિયત સારી નથી ને? એકચ્યુઅલી મારે એક અર્જન્ટ કામ આવી ગયું છે તો જવું જ પડશે. હું તમને ફોન કરવાની જ હતી. અચ્છા, પણ તમને જો કોઈ વાંધો ન હોય તો રીના અને રોહન વિશે આપણે જે વાત કરવાની હતી એનો કોઈ જવાબ આપશો? રીનાની તો હાથ છે, તમે સગાઈની તૈયારી શરૂ કરી દો. આ તો બહુ સારું કહેવાય હો. તો આવતા વીકમાં જ આપણે ગોઠવી નાખીએ, કેમ રોહન? જેવી તમારી ઈચ્છા. સારું અંકલ, તો હવે અમને રજા આપો, સગાઈની તૈયારી પણ કરવી પડશે ને. સારું બેટા, ચાલ રીના. ના દીદી, હું નહીં. તું શું બોલે છે રીના? સાચું બોલું છું. રોહન, હું તમને બંનેને એક વાત કહેવા માંગુ છું. અમે બંને ચોર છે. ચોર? ના, તું ઠઠા. ના દીદી, રોહન, અમે ઓનલાઈન લોકોને શોધીને એ લોકોના ઘરે રહેવાને બહાને એ લોકોને ત્યાં ચોરી કરીએ છે. આ તો શું બોલે છે બેટા? હું આ વાત માની જ ન શકું. આ વાત સાચી છે. પણ તું આ વાત અમને શું કામ કહે છે? તમે બંને જેલમાં જઈ શકો છો. આગળ શું થશે ને એની મને ચિંતા નથી. પણ હું તમારી સાથે ચીટિંગ તો નહીં જ કરી શકું. કારણ કે બોલતા અટકી કેમ ગઈ? કારણ કે હું તમને પસંદ કરું છું. આ નાટક કરતા કરતા મને સાચે જ મારાથી પ્રેમ થઈ ગયો છે. અને અંકલમાં તો અને મારા પપ્પા દેખાય છે. જો મારા પપ્પા જીવતા હોત ને તો અમને આવું નિમ્ન કક્ષાનું કામ ન કરવા દેત. એટલે હવે તમે જે પણ અમને સજા આપવા માંગો છો તમે આપી શકો છો. સજા તો તને મળશે જ, અને એ પણ આજીવન મારા ઘરની વહુ બનીને રહેવાની. બોલો, છે મંજૂર? આ તમે શું બોલો છો? આ બધી વાત જાણ્યા પછી પણ તમે આવું બોલો છો? હા, બધું જાણ્યા પછી પણ હું તને આ ઘરની વહુ બનાવવા માંગુ છું. કારણ કે જેરીના અહીં આવી હતી ને એ ચોર હતી, પણ જેરીના મારી સામે બેઠી છે એ ચોર નથી. બોલો, છે મંજૂર? મંજૂર છે.